મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષાચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 9/11/2020 અને સોમવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજ વિશે વાત કરીશું. રાશિની અંદર પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની તમારા કામકાજ અને ગંભીરતાથી વિચાર કરો. તમારે બીજાની સલાહ પર ધ્યાન આપવું પડશે. નવા લોકો સાથે મુલાકાત થશે. આજના દિવસે કેટલાક ફાયદાઓ પણ થશે. શિક્ષણ, બિઝનેસ, નોકરી કે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ સંબંધિત મુસાફરીઓ થઈ શકે એમ છે. વાત કરીશું વૃષભ રાશિની. અચાનક ફાયદો થશે, ધનલાભના યોગ બનશે. તમારી મુલાકાત એવા લોકો સાથે થશે કે જે તમારી દરરોજ નવી પ્રગતિ જોતા હોય. તમારી ભાવનાઓ અને તમારા ટેન્શનો કોઈને પણ શેર કરી શકો છો. રોજ બેરોજને લગતા કામ આજના દિવસે પૂર્ણ થશે. પાર્ટનર નો સહયોગ સારો મળશે. વાત કરીશું મિથુન રાશિની. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાની જરૂર નથી. નાણાકીયની સ્થિતિ આજના દિવસે નાણાકીય સ્થિતિની ચિંતા કરશો, ફાલતુ ખર્ચા થઈ શકે એમ છે. નોકરી કે બિઝનેસમાં કોઈ વાતને લઈને મુશ્કેલી વધી શકે છે. પૈસાના મામલામાં આજના દિવસે સાવધાની રાખવાની જરૂર છે. વાત કરીશું કર્ક રાશિની. નોકરીમાં પરેશાની થઈ શકે એમ છે. રૂટિનના કાર્યોમાં જોખમ ઊભું થઈ શકે એમ છે. જીદ કરશો તો વિવાદ થવાની શક્યતા છે. કામકાજમાં અડચણો આવવાથી મૂડ ખરાબ થઈ શકે એમ છે. ભાગદોડ રહેશે. કેટલાક મામલે લોકોની મદદ પણ નહીં મળી શકે. વાત કરીશું સિંહ રાશિની. પરિવારમાં સુખ શાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા કરારો અને સંબંધિત કાર્યોની શક્યતાઓ છે. સામાજિક કામોમાં સન્માન મળશે. કોઈ સારા મિત્ર સાથે મુલાકાતનો યોગ બનશે. ઓફિસમાં કોઈ ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે એમ છે. આજના દિવસે વાત કરીશું કન્યા રાશિની. કારોબાર વધશે. નીચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે એમ છે. રૂટિનના કામોથી થોડી આજના દિવસે છુટકારો મળી શકે છે. મોટાભાગની પરેશાનીઓ ખતમ થવાનો યોગ બને છે. જે કામ તમે અધૂરા રાખ્યા છે તેને સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. વાત કરીશું તુલા રાશિની. નોકરી અને બિઝનેસમાં આજના દિવસે લાભ થવાની શક્યતા છે. દિવસ સારો છે. વિશેષ લાભ તથા ઉન્નતિ માટે આજના દિવસે વધુ કોશિશ કરવી પડશે. સફળ પણ થશો. કરેલા કામ ભાગ્યના સાથથી પૂરા થશે. ફાયદાની ચિંતા જરૂર કરજો. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી તમે કામ લેજો. લવ પાર્ટનર પર વધુ ખર્ચ થઈ શકે એમ છે. વાત કરીશું આજના દિવસે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે જીવનમાં બિઝનેસમાં ફાયદો થશે. આજના દિવસે દિવસ પણ સારો રહેશે. વિશેષ લાભ પણ થશે. ઉન્નતિ પણ સારી જોવા મળે છે. કાર્યક્ષેત્રમાં સ્થિતિઓ તમારું ધ્યાન ભટકાવી શકે છે. આજે તમારું મન ફાલતુ કામોમાં વધુ ના વેડભાય તેની ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. વાત કરીશું ધનરાશિની. રોજ બેરોજના કામો આજના દિવસે પૂર્ણ થશે અને સમજી વિચારીને લેવાયેલા નિર્ણયથી ફાયદો થશે. પૈસાની સ્થિતિમાં સારો ફેરફારની તકો મળી શકે એમ છે. પરિવારમાં સમાજમાં તમારે વધારે મહત્વ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. જીવનસાથી સાથે તમારા સંબંધો ગાઢ બનશે. પાર્ટનર સાથે સમય પસાર કરી શકો છો. વાત કરીશું મકર રાશિની. નવી ડીલ આયોજન આજના દિવસે કરો. ચોક્કસ તમારા જીવનમાં સારું ફળ પ્રાપ્ત થશે. આજના દિવસે પૈસા ટવાઈ જશે પણ દિવસની શરૂઆત મધ્યમ રહેશે. ઈચ્છા ના હોવા છતાં પણ પૈસા ખર્ચાઈ શકે એમ છે. પરિવારના લોકો કપરી મુશ્કેલીનો સામનો કરશે. પ્લાનિંગ તેમજ તમારા જીવનમાં આગળના કોઈપણ કાર્ય ગુપ્ત રાખો, શેર ના કરતા, નહીં તો તમને નુકસાન પ્રાપ્ત થશે. વાત કરીશું કુંભ રાશિની. આર્થિક તંગી દૂર થશે. આવક અને ખર્ચ બરાબર થશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પૂરી તાકાતથી કામ કરવાનો પ્રયત્ન કરજો. વાત કરીશું મીન રાશિની. તો બિઝનેસનો વધારો સારો થશે. જેમ ચાલે તેમ ચાલવા દો. મોંઘી ચીજનો ખરીદી થઈ શકે એમ છે. કોઈ નવા મોટા નિર્ણય લો તો સાવધાની રાખીને લો. પૈસાનો ખર્ચ થઈ શકે એમ છે. ચતુરાઈથી કામ લેશો. મિત્રો મેષ રાશિના પ્રત્યેક જાતકો વિશે જડેશ ટીવી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુ.